ઉપાધ્યાયથી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ચૈતર વસાવા મીડિયા સમક્ષ આવ્યા છે. પોતાની જે હાર છે તેમના દ્વારા સ્વીકારવામાં આવી છે. આજરોજ જે મતગણતરી હતી તેના જે પરિણામો આવ્યા ત્યારબાદ તેઓ મીડિયા સમક્ષ આવ્યા. તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે લોકસભાના પરિણામની રાહ જોઈ રહ્યા હતા. જે જનાદેશ જનતાએ આપ્યો એ બદલ ધન્યવાદ. જનતાએ મને નેતા તરીકે સ્વીકાર્યો. ભાજપની 5 લાખની જીતના દાવા વચ્ચે ભાજપના ઉમેદવાર 1 લાખની અંદર આવ્યા. અમે હાર થકી શીખીશું અને આગામી દિવસોમાં અમે તાકાતથી લડીશું. અમારા સાથીઓએ કહ્યું મહેનત કરીશું. કેજરીવાલની ખોટ પડી તેવું પણ ચૈતર વસાવા દ્વારા જણાવવામાં આવ્યું. કોંગ્રેસના સાથીઓએ મહેનત કરી છે. મુમતાઝ બહેને પણ મહેનત કરી છે અને અમે આગળ પણ આવી રીતે મહેનત કરીશું તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું. અને એક તરફ જ્યાં ભરૂચ લોકસભા સીટ પર કુલ 23 રાઉન્ડ ની સમાપ્તિ પછી ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા કે જેઓ જીત્યા છે ત્યારે તેઓ પણ મીડિયા સમક્ષ આવ્યા છે અને તેમના દ્વારા પણ જીત બાદ જે પ્રતિક્રિયા છે તે આપવામાં આવી છે. ભરૂચ લોકસભા ભારતીય જનતા પાર્ટી આ 7મી વખત ની ઉમેદવારીમાં ખૂબ મોટા માર્જિનથી અમે જીતવાના હતા, પણ ઘણા બધા સમીકરણો બદલાયા જેના કારણે અમે 80,000 ના લીડથી આ ભરૂચ લોકસભા જીતીએ છીએ. કાર્યકર્તાઓએ બુથ લેવલ સુધી ખૂબ મહેનત કરી. તાલુકાના કાર્યકર્તા, જિલ્લાના કાર્યકર્તા, તમામ ધારાસભ્યશ્રીઓએ, બધા જ લોકોએ વધુ લીડ મળે એના માટે પ્રયાસો કર્યા. પણ આખર તો મતદારો પર આધાર છે. મતદારોનો જે મનમાં શું હોય છે એ પારખી ના શકાય, પરંતુ જીત અમારી નક્કી હતી. પહેલેથી જ અમે જીતની વાત કરતા હતા. સામે પક્ષે ખોટા અપપ્રચાર કર્યા, સરકારને અમને બધાને અનેક રીતે ડેમેજ કરવાના પ્રયત્નો કર્યા. ડેડિયાપાડા, સાગબારા, ઝઘડિયા વિસ્તારની અંદર આદિવાસીઓમાં એવી ગેરસમજ ઉભી કરી કે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવશે, મોદીની સરકાર ફરી આવશે તો રિઝર્વેશન આદિવાસીઓને સમાપ્ત કરી દેશે. આવા મુદ્દા ઉછાળ્યા. જંગલ વિસ્તાર, રિઝર્વ ફોરેસ્ટના વિસ્તારમાંથી ત્યાં એવું એક અફવા ચલાવી કે ફરી મોદી સરકાર બીજી વખત પ્રધાનમંત્રી બનશે તો આદિવાસીઓને સ્થળાંતર કરાવવા પડશે, જંગલમાંથી ખાલી કરાવવાના છે ને અન્ય જગ્યાએ શિફ્ટ કરવાના છે. આવી બધી વાતો ચલાવી. એટલે આના કારણે આદિવાસીઓમાં એક પ્રકારનો ડર પેદા થયો અને અમને ડેડિયાપાડા કે સાગબારા કે ઝઘડિયા વિસ્તારની અંદર, જે ખાસ કરીને ફોરેસ્ટ એરિયા જે છે એવા વિસ્તારની અંદર માર પડે છે. ભણેલા ગણેલા વર્ગને પણ એવું લાગ્યું કે રિઝર્વેશન અમારું ખતમ થઈ જશે. અમે સમજાવવાના બધા જ પ્રયત્નો કર્યા છે. અમારી રીતના કે બંધારણીય અધિકાર છે આદિવાસીને મળેલો છે, એ કોઈ સમાપ્ત નથી થવાનો છે. 10 વર્ષ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રધાનમંત્રી તરીકે રહ્યા છે. ગુજરાતમાં પણ ઘણા સમયથી ભાજપની સરકાર છે. ક્યાંય પણ આદિવાસીના હક અને અધિકાર માટે આપણને ક્યાંય નુકસાન થયું નથી. બધા સમજાવવાના પ્રયત્નો કર્યા છતાં પણ મતદારોએ જે જજમેન્ટ આપ્યું છે એને અમે સ્વીકારીએ છીએ અને 80,000 લીડથી અમે જીત્યા છે. જીત્યા પછી પ્રજાના પૂરેપૂરા કામ કરીશું. ક્યાંક મત મળ્યા છે, ક્યાંક નથી મત મળ્યા એ જરા પણ ધ્યાનમાં નથી રાખવાના, પરંતુ આખા લોકસભાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર કે ભારત સરકારની જે જેટલી વિકાસ કાર્ય યોજનાઓ છે એ પૂરેપૂરી લોકોને મળે અને ક્યાંક ક્યાંક અમને જે નુકસાન થયું છે એના પણ અમે સમીક્ષા કરીને એમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરીશું. મહત્વના નુકસાનથી તમને શું શીખ મળી છે? જી મહત્વનું જે ઢોળ થયું છે એનાથી શું શીખ મળી છે? એ તો આમાં શું છે, ચૂંટણી છે. ચૂંટણીમાં એવું નથી કે અમે મતદારોને અમે અપીલ કરી તે પ્રકારે મતદારોના મનમાં એ જાણવું બહુ મુશ્કેલ છે. છતાં પણ અમે સમીક્ષા કરીશું કે જે વિસ્તારની અંદર ખાસ કરીને ઝઘડિયા વિધાનસભા અને ડેડિયાપાડા વિધાનસભાની અંદર આદિવાસી વિસ્તારની અંદર જે સખત માર પડે છે એનો અમે ચોક્કસ સમીક્ષા કરીશું અને હારના કારણ એ વિસ્તાર બંને વિધાનસભાના હારના કારણો શું છે એનું જાણીશું અને એના જે લોકોના જે પ્રશ્નો હશે પ્રશ્નોનું સમાધાન પણ કરીશું. ઘણા સમયથી આપણે સૌ લોકસભાના રિઝલ્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. લગભગ ચિત્ર આપણી સામે આવીને ઊભું છે ત્યારે ભરૂચ લોકસભામાં ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકોએ જે પણ જનાદેશ અમને આપ્યો છે એનો અમે સહજતાથી સ્વીકાર કરીએ છીએ અને ભરૂચ સંસદીય ક્ષેત્ર અમારા માટે નવું હતું, છતાંય આટલા મોટા વિસ્તારના તમામ સમુદાયના લોકોએ અમને જે સહકાર આપ્યો છે, અમને સ્વીકારેલા નેતા તરીકે, એ બદલ સૌનો આભાર પણ માનીએ છીએ. સાથે સાથે અમે ચૂંટણી એવી સરસ રીતે લડ્યા છે ઇન્ડિયા ગઠબંધનના તમામ સાથીઓ કે સામેની ભાજપની પાર્ટી અને એમના ઉમેદવાર 5 લાખની લીડની વાત કરતા હતા, આજે 1 લાખ પર લાવી દીધા છે. આ જ અમારી મોટી જીત છે અને આવનાર દિવસોમાં પણ અમે ધારાસભ્ય છે, લોકોની વચ્ચે રહીશું, લોકોના જે પણ પ્રશ્નો છે
એમને વાચા આપવાનું કામ કરીશું અને આજે જે રિઝલ્ટ આવ્યું છે એ જનતાના આદેશને જનાદેશને અમે સ્વીકાર કરીએ છીએ અને આનાથી પણ વિશેષ કરીને આવનાર ચૂંટણી લડીશું. આ ચૂંટણી કાં તો અમે જીતવા માટે લડ્યા હતા અને કાં તો અમે એનાથી શીખીશું, એટલે આમાંથી શીખીને એનું એનાલિસિસ કરીને આવનાર દિવસોમાં આનાથી પણ વધારે સારી તાકાતથી સારી ચૂંટણી આવનાર દિવસોમાં લડીશું. ધન્યવાદ. ચૂંટણીમાં તમે જોયું હશે કે અમારી મહેનત પ્રમાણે જે અમને અપેક્ષા હતી છતાંય અમે ડેડિયાપાડા અને ઝઘડિયામાં તો ખૂબ સારી લીડથી આગળ આવેલા છે અને ભરૂચ, અંકલેશ્વર અને બીજી વિધાનસભામાં તો અમે નવા હતા. સાથી મિત્રો તમામ લોકોએ ખૂબ મહેનત કરી, અમારી શક્તિનો ઉપયોગ કર્યો, અમારી રણનીતિ અમે બનાવી, પણ જે પણ કચાશ રહી ગઈ છે આવનાર દિવસોમાં એનું મૂલ્યાંકન કરીશું અને એના પર અમે આવનાર દિવસોમાં હજુ મજબૂતાઈથી લડાઈ પ્રયત્ન. હા ચોક્કસ, એ કેજરીવાલજી જેલમાં હતા, એ આવતા તો પણ કંઈ ફેર પડતો, અમને માર્ગદર્શન મળતું, છતાંય અમે જે રીતે પણ ચૂંટણી લડ્યા છે ખૂબ સારી રીતે લડ્યા છે અને એનાથી ઘણું શીખવાનું મળ્યું છે અને આવનાર દિવસોમાં એમાંથી શીખીને વધારે સારી રીતે લડીશું. અહેમદ પટેલ, અહેમદ પટેલના પુત્રી મુમતાજ અને ફેજલે ચૂંટણી પ્રચાર કર્યો નથી તો તમને લાગે છે કે કોંગ્રેસ તમારાથી વિમુખ હોય? ના, કોંગ્રેસના તમામ સાથી મિત્રો એમને સહકાર આપ્યો છે, રાત દિવસ અમારા માટે મહેનત કરી છે. મુમતાજબેન હોય એમણે પણ મહેનત કરી છે, બધાનો અમે આ પ્રસંગે આભાર માનીએ છીએ અને જ્યાં પણ કચાશ રહી ગઈ હોય અમે સાથે બેસીને મૂલ્યાંકન કરીશું અને જ્યાં પણ અમારે કચાશ હશે એનું અમે સાથે બેસીને એનું આવનાર ચૂંટણીમાં એનું નિરાકરણ આવે પ્રયાસો કરીશું.